नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण, जय श्री कृष्ण, गुड मॉर्निंग विद्यार्थियों। प्रकरण 5 अंदर આપણે સજીવના પાયાના એકમોની અંદર અત્યાર સુધી કોષની અંગિકાઓ જેવી કે અંતઃકોષરસ ચાળ અને ગોલગી પ્રસાધન વિશેની માહિતી મેળવી. આજે આપણે આ ટોપિકની અંદર લાઇસોઝોમ્સ અને અણુસૂત્રો વિશેની માહિતી મેળવશું. પ્રકરણ 5 સજીવના પાયાનો એકમ, જેની અંદર કોષની જે અંગિકાઓ છે લાઇસોઝોમ્સ અને કણાભસૂત્રો વિશેની માહિતી મેળવશું. અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિ લાઇસોઝોમ્સની છે, જે તમે જોઈ શકો છો કે જૈજ્ઞાનિક અંગિકા તરીકે આવેલી છે. લાઇસોઝોમ્સનું ખરેખર માપ તો 0.1 થી 1.2 માઇક્રોમીટર જેટલું હોય છે, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ અંગિકા છે જે કોષની અંદર આવેલી છે. કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સે કાર્ય કરે છે. એટલે કે જેવી રીતે આપણા શરીરની અંદર ઉત્સર્ગ દ્રવ્યો કે કચરો જે છે, જે આપણે દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે, મૂત્ર છે અને મળ છે, જેનો આપણા શરીરમાંથી ઉત્સર્ગ પદાર્થો કહેવાય છે, આ ઉત્સર્ગ પદાર્થોનો આપણા શરીરમાંથી ઉત્સર્ગ તંત્ર દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે, એ જ રીતે કોષની અંદર આવેલા ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ ઉત્સર્ગ દ્રવ્યો અને કચરાને ત્યજતા પ્રકાર તરીકે, એટલે કે કોષમાં ઉત્પન્ન થયેલો કચરાને કોષમાંથી બહાર નીકળે નીકાળવા માટેની જે અંગિકા છે એ અંગિકા છે લાઇસોઝોમ્સ છે. કોઈપણ વિદેશી દ્રવ્ય, દાખલા તરીકે બેક્ટેરિયા છે, વાયરસ છે, આ બધાને કોષમાંથી બહાર કાઢવા તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી અને તેને પૂર્ણ કોષને સ્વચ્છ રાખવા માટે લાઇસોઝોમ્સ એ મદદરૂપ થાય છે. એટલે કે કોષની અંદરની કોઈ અંગિકાઓ છે એ તૂટી ગઈ છે, જે વધારે કાર્ય કરી શકે એમ નથી, અને એની અંગિકાઓ કોષમાં કચરા તરીકે સંગ્રહ પામે, એ કચરા તરીકે સંગ્રહ ન પામે અને એને કોષમાંથી બહાર કાઢવાની હોય, તેમજ વિદેશી દ્રવ્યો કોઈ બેક્ટેરિયા છે, વાયરસ છે આવી ગયા હોય તો આ બધાને બહાર કાઢી અને કોષને પૂર્ણપણે સ્વચ્છ રાખવાનું કાર્ય છે એ લાઇસોઝોમ્સ કરે છે. એ ઉપરાંત લાઇસોઝોમ્સ છે એ ખોરાક જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ્સ છે વિઘટન કરે છે અને નાના નાના ટુકડાઓમાં ફેરવે છે. એટલે કે જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે છે, જે વધારે કાર્ય કરી શકે એમ નથી, તો આવી અંગિકાઓનું વિઘટન કરે છે અને નાના નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે, અને નાના નાના ટુકડાઓમાં ફેરવી અને પોતે એનું પાચન કરી નાખે છે. એટલે કે લાઇસોઝોમ્સ છે એ પાચન કરી શકે છે, કારણ કે પાચન માટેના સક્રિય ઉત્સેચકો છે લાઇસોઝોમ્સ ધરાવે છે. જેવી રીતે આપણું શરીર છે આપણે ખાધેલા ખોરાકનું પાચન કરી શકે એવા ઉત્સેચકો આપણા શરીરમાં છે, એ જ રીતે લાઇસોઝોમ્સ છે એને પોતાના ઉત્સેચકો છે, અને એ ઉત્સેચકો એવા છે કે જે એણે ખાધેલા ખોરાકનું પાચન કરી શકે છે. એટલે કે એણે ખાધેલા ખોરાક, એટલે કે કોષની અંદર તૂટી ગયેલી અંગિકાઓ છે અને બીજે અંગિકાઓ નાશ થવાને આરે છે તેનું પાચન કરી નાખે છે. તેથી આ સક્રિય ઉત્સેચકો છે એ બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. આ કાર્બનિક દ્રવ્યો એટલે કે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક બધા કાર્બનિક દ્રવ્યો છે, અને આપણા શરીરની અંદર જે કંઈ પણ કોષ છે, કોષની અંગિકાઓ છે, આ બધા જ કાર્બનિક અંગો છે. તો આ કાર્બનિક દ્રવ્યો છે એને તોડવાની ક્ષમતા છે એ લાઇસોઝોમ્સ ધરાવે છે, કારણ કે તેની પાસે સક્રિય ઉત્સેચકો એટલે કે પાચન માટેના સક્રિય ઉત્સેચકો છે એ લાઇસોઝોમ્સ પાસે છે. લાઇસોઝોમ્સ છે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ્સ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે કે કોષની જે ચયાપચયની ક્રિયાઓ છે કે દૈનિક ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓની જ્યારે એની અંદર વિક્ષેપ થાય ત્યારે લાઇસોઝોમ્સ છે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને, એટલે કે કોષને જ્યારે કોઈ ઈજા પહોંચે, આપણે જાણીએ છીએ કે આપણે વાગીએ છીએ ત્યારે ચામડીમાં ચીરો પડે છે, જ્યારે ચીરો પડે છે ત્યારે કોષની અમુક અંગિકાઓ છે એ નાશ પામે છે. એ અંગિકાઓ નાશ પામે એટલે જ્યારે કોષ નાશ પામે એટલે કે ઇજાગ્રસ્ત થયો ત્યારે લાઇસોઝોમ્સ છે તૂટી જાય છે, અને તૂટીને પોતે જ પોતાના ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું તે પાચન કરી નાખે છે. જેવી રીતે દાખલા તરીકે કહીએ કે જ્યારે આર્થિક કે બીજી કોઈ સામાજિક દ્રષ્ટિએ વ્યક્તિ ભાંગી પડે, તૂટી પડે ત્યારે આત્મહત્યા કરી લે છે, એવી જ રીતે અહીંયા જ્યારે કોષ પોતે જ્યારે તૂટી જાય છે અને વધારે કાર્ય કરી શકવાને અક્ષમ નથી ત્યારે લાઇસોઝોમ્સ પોતે તૂટે છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. સંરચનાકીય રીતે જોઈએ તો લાઇસોઝોમ્સ છે આવૃત પટલીય કોથળીઓ જેવી રચના ધરાવે છે, જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. જે રીતે આ કોષની વિવિધ અંગિકાઓ છે જે આવૃત એટલે કે આવરણ સ્વરૂપે પટલીય અંગિકાઓ ધરાવે છે, પરિણામે તે પાચિત ઉત્સેચકો
जीवी रचना धरावे छे जे पाचित उत्सेचको पण धरावे छे। आ उत्सेचको घणी कणिकामय अंतःकोषरस छाल द्वारा निर्माण पामे छे। એટલે કે આ જે પાચિત ઉત્સેચકો છે જે લાઇસોસોમ્સની અંદર આવેલા છે તે કણિકામય અંતઃકોષરસ છાળ દ્વારા નિર્માણ પામે છે। આગળનો મુદ્દો છે કણાભ સૂત્રો। કણાભ સૂત્રો છે એ કોષના શક્તિકરો છે અને કોષના શક્તિકરો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આપણા શરીરને જે કંઈ પણ જરૂરી શક્તિ છે એ શક્તિ પૂરી પાડવા માટેનો સૌથી વધુ અગત્યની કોઈ અંગિકા હોય તો તે કણાભ સૂત્ર છે। માટે કોષને કણાભ સૂત્રને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે। જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે જે ઉર્જા એટીપી એટલે કે એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્રો દ્વારા મુક્ત પામે છે। એટલે કે આપણા જીવનની કે આપણા શરીરની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે નવા કોષ બનવા તૂટેલા કોષનું સમારકામ કરવું વગેરે માટે ઉર્જાની જરૂરિયાત છે। એ ઉપરાંત આપણા દૈનિક જીવન માટે જે કંઈ પણ આપણી શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે પાચન છે શ્વસન છે હલનચલન છે ઉત્સર્જન છે આ બધી જ ક્રિયાઓ કરવા માટે પણ ઉર્જાની જરૂર છે। આ ઉર્જા છે એ કણાભ સૂત્ર એટલે કે કોષની અંદર આવેલી કણાભ સૂત્ર નામની અંગિકા જેના દ્વારા મુક્ત કરવામાં આવે છે અને એ જે ઉર્જા મુક્ત કરે છે એ એટીપીના સ્વરૂપમાં મુક્ત કરે છે। એટલે કોષના ઉર્જા ચરણ કે શક્તિ ચરણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે એટલે કે કોષનું ઉર્જા ચરણ જેવી રીતે આપણું નાણાંનું ચલણ છે રૂપિયો તે જ રીતે શરીરની જુદી જુદી અંગિકાઓને જે ઉર્જાની જરૂર છે એ ઉર્જા દરેક કોષ પાસે દરેક સમયે હોતી નથી તો એક કોષ બીજા કોષને ઉર્જા આપે છે એ ઉર્જા એટીપીના સ્વરૂપમાં એને પહોંચાડે છે એટલે કે એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં એક કોષ બીજા કોષને પોતાના પાસે રહેલી ઉર્જા આપે છે। યાંત્રિક કાર્યો કરવા માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે એટલે કે યાંત્રિક કાર્યો એટલે કે આપણા શરીરની દૈનિક ક્રિયાઓ જે થાય છે દૈનિક ક્રિયાઓ ઉપરાંત જે કંઈ પણ નવા રાસાયણિક સંયોજનો બનાવે છે નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે પણ આપણા શરીરની અંદર જે એટીપી છે એટીપીના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે જેથી કરીને જ્યારે પણ શરીરને ઉર્જાની જરૂર હોય ત્યારે શરીરમાં સંગ્રહ પામેલી એટીપીના સ્વરૂપમાં રહેલી ઉર્જાનો ઉપયોગ તે આપણે કરી શકીએ છીએ। એટલે કે આ રીતે કોષની દ્વારા કણાભ સૂત્રો દ્વારા આપણે શરીરની અંદર જે કંઈ પણ ઉર્જાની જરૂરિયાત છે એ ઉર્જાની જરૂરિયાત એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્રમાંથી મુક્ત કરવામાં આવે છે। કણાભ સૂત્રો છે એ મુખ્યત્વે બે આવરણ ધરાવે છે જેમાં બાહ્ય આવરણ છે ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે। આકૃતિની અંદર જે તમને આઉટર મેમ્બ્રેન દેખાય છે તે બાહ્ય આવરણ છે જે ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંત આવરણ છે એ ઊંડા પ્રવર્તો ધરાવે છે જે આકૃતિની અંદર તમને ઇનર મેમ્બ્રેન તરીકે દર્શાવેલું છે જે અંત આવરણ છે જે ઊંડા પ્રવર્તો ધરાવે છે અને આ પ્રવર્તો એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે એટલે કે આ એટીપીનું નિર્માણ એટલે કે ઉર્જા ચલન માટે જે એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટની જરૂરિયાત છે એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ ત્યારે જ પામી શકે કે જ્યારે ઊંડા પ્રવર્તો હોય એનું સપાટી વધારે પ્રમાણમાં હોય ત્યારે જ પુષ્કળ પ્રમાણમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા મુક્ત થઈ શકે। કણાભ સૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે જેનો અર્થ એ થાય કે તેઓ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે એટલે કે કણાભ સૂત્રો છે એ વધારે મજબૂત અંગિકા છે જેવી રીતે લાઇસોસોમ્સ છે લાઇસોસોમ્સ પોતે પોતાના ડીએનએ રિબોસોમ્સ ધરાવે છે એ જ રીતે કણાભ સૂત્રો છે એ પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે જેથી કરીને તેની મદદથી કણાભ સૂત્રો પોતે તેમના પોતાના પ્રોટીન નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવી શકે છે એટલે કે આમ કણાભ સૂત્રો અને લાઇસોસોમ્સ એ બંને પાસે પોતાના ડીએનએ રિબોસોમ્સ છે જેથી કરીને તે કોષની ખૂબ જ અગત્યની અંગિકાઓ છે। તો મિત્રો અહીંયા આપણે બે ટોપિક અહીંયા બે અંગિકાઓ વિશે માહિતી મેળવી પહેલું લાઇસોસોમ્સ અને બીજું છે કણાભ સૂત્રો। ઓ વિદ્યાર્થી મિત્રો